65 ग्राम एस्पिरिन 25.08 ग्राम पानी में ओगाळी तो एस्पिरिन नो वजन अने वजन थी टका छोड़ो तो सौथी पहला एस्पिरिन नी फॉर्म्युला जो एस्पिरिन कोने कहेवाय एस्पिरिन ड्रग्स COOH અને COOCH આ છે એસ્ટર સમૂહ થયો અને આ છે કાર્બોક્સિલિક એસિડ પાણીમાં દ્રાવ્ય છે કારણ કે કાર્બોક્સિલિક એસિડ છે આયોનિક બોન્ડિંગ હશે એટલે આપણી પાસે અહીંયા આગળ જે બોન્ડિંગ હશે એ પ્રમાણે પાણી સાથે દ્રાવ્ય થઈ જશે તો 3.65 ગ્રામ જેટલો એસ્પિરિન જે છે એ 25.08 ગ્રામ પાણીમાં ઓગાળીએ છીએ તો જુઓ વજન અંશ થી ટકા શોધવાના છે પહેલા વજન અંશ શોધી પછી એના ટકા તો વજન અંશ બરાબર દ્રાવ્યનું વજન સૂત્ર ધ્યાન રાખજો ચોપડીમાં નથી આપણે કુલ વજન દ્રાવ્યનું વજન કેટલું છે તો દ્રાવ્ય કોણ છે તો કે એસપી તો દ્રાવ્યનું વજન આપણી પાસે 3.65 ગ્રામ દ્રાવ્ય ને દ્રાવકનું કુલ વજન કેટલું થાય તો 3.65 પ્લસ 25.08 બંનેનો સરવાળો કરીએ 13 7 અને 28.73 તો 3.65 ભાગ્યા 28.73 એ આપણા વજન અંશ આવી જશે વજન અંશમાં કોઈ એકમ નહીં બને રીઝન શું છે કે વજન અંશમાં વજનનું જે અહીંયા આગળ ગ્રામમાં વજન છે એ બી છે એટલે વજન અંશનો કોઈ એકમ નહીં આવે એટલે 3.65 ભાગ્યા 28.73 બીજું શું કે વજન થી ટકા ભાગાકાર કરી લઈએ આપણે વજન થી ટકા હવે એટલું ધ્યાન રાખજો કે વજન અંશ જે મળે ને એને 100 વડે ગુણી નાખી એટલે વજન થી ટકા થી વજન અંશને 100 વડે ગુણી નાખીશું એટલે વજન થી ટકા થઈ જશે તો વજન અંશ આપણી પાસે છે 3.65 ભાગ્યા 28.73 મલ્ટીપ્લાય બાય 100 એટલે આવું થઈ જશે 365 ડિવાઇડેડ બાય 28.73 તો આ આપણી પાસે વજન થી ટકા આવશે વજન થી ટકામાં પણ ધ્યાન રાખજો કોઈ યુનિટ નથી કોઈ એકમ નથી નેક્સ્ટ વાગીએ ઉદાહરણ નંબર 2 એક્ઝામ્પલ 2 125 સેન્ટીમીટર ક્યુબ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ 175 સેન્ટીમીટર ક્યુબ પાણીમાં ઓગાળવામાં આવે તો કદથી અંશ અને કદથી ટકા શોધો જો આપણી પાસે કદથી અંશ અને કદથી ટકા શોધવા છે તો પહેલા તો કદથી અંશ શોધવા માટેનું સમીકરણ આપણે હમણાં જ કીધું એ પ્રમાણે આવશે કદથી અંશ બરાબર શું થશે એટલે કે કદથી અંશ બરાબર દ્રાવ્યનું કદ ભાગ્યા દ્રાવણનું કદ અથવા તો કુલ કદ જો સેન્ટીમીટર 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા મિલી મિલી -3 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 10 મીટર ઘન 10 મીટર ઘન બોલો બોલો જરી ફટાફટ 10 ની 3 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર પ્રતિ મિલી લઈને ચાલીશું 1 મિલી લઈને ચાલીશું આપણી પાસે 125 સેન્ટીમીટર ક્યુબ છે એ આઇસોપ્રોપાઇલ છે આ આપણી પાસે દ્રાવ્ય થઈ ગયો આ 175 સેન્ટીમીટર ક્યુબ પાણી છે એટલે કે દ્રાવ્યનું કદ એટલે 125 સેન્ટીમીટર ક્યુબ ભાગ્યા દ્રાવણ નું જો દ્રાવણ એટલે 125 વત્તા 175 કેટલો જવાબ આવે છે 200 ને 300 125 ભાગ્યા 300 આ જે મળશે વજન થી અંશ મળશે જો મેં તમને આગળ પણ કીધું કદ થી અંશ નો કોઈ એકમ નહીં વજન થી અંશ માં પણ કોઈ એકમ નહીં આવે તો અહીંયા આગળ આપણી પાસે કદ થી અંશ 125 ભાગ્યા 300 હવે એના પછી નેક્સ્ટ માં જઈએ કદ થી ટકા કદથી ટકા બરાબર શું થઈ જશે તો કે કદથી ટકા બરાબર વજન સોરી કદથી અંશ મલ્ટીપ્લાય બાય 100 કદથી અંશ કેટલા છે 125 ભાગ્યા 300 મલ્ટીપ્લાય બાય 1250
ડિવાઇડેડ બાય 3W. ફોર 41 પોઈન્ટ 3 6 સેન્ટીમીટર એટલે કોઈ યુનિટ નહીં આવે, એકમ નહીં આવે, બરોબર છે? એકમ રહે છે એકમ. કેટલા થાય? 1.6 બરોબર છે. અને પેલામાં 125 ડિવાઇડેડ